હા મિત્રો, હું હાર્દિક શાહ ડાકો એકેડેમીની YouTube ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આશા રાખું છું કે આગળના બધા જ વિડિયો ક્વેશ્ચન ટેકને જે લગતા હતા એ તમે જોઈ લીધા હશે. આજના વિડિયોની અંદર આપણે જોઈશું કે ક્વેશ્ચન ટેકના નિયમો જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા કે કેવી રીતે એપ્લાય કરાય, આપણે શું શીખ્યું એમાં કે કેવી રીતે એને એપ્લાય કરવાના છે. આપણી એક્ઝામ્સની અંદર અત્યાર સુધી પૂછાઈ ગયેલા જે વાક્યો છે ક્વેશ્ચન ટેકને રિલેટેડ, એમાંથી અમુક વાક્યો આપણે જોયા. આજે પણ આપણે ફરી પાછું એનું રિવિઝન લઈ લઈએ. ફરી પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે અત્યાર સુધી જે પૂછાઈ ગયા છે એમાંથી કેટલાક પ્રશ્નો પાછા આપણે લઈ રહ્યા છે અને નિયમોને અનુસરીને આપણે એને જવાબ બનાવીશું. તો મિત્રો, તૈયાર છો ક્વેશ્ચન ટેગની અંદર આગળ વધવા? સરસ, રેડી. તો મિત્રો જોઈએ આપણે વાક્ય નંબર પહેલું શું કહે છે, જરા ધ્યાનથી. સી યુઝ ટુ વોક ઇન ધ મોર્નિંગ. યુઝ ટુ શું બતાવે છે મિત્રો? યુઝ ટુ બતાવે છે તમને ભૂતકાળની કોઈ આદત. છેલ્લું જે વિડીયો જોયો તમે એની અંદર છેલ્લું વાક્ય જો હશે તમને યાદ હોય તો યુઝ ટુ નું જ હતું, પણ એમાં હતું નોટ. બરાબર. અને જો આની અંદર હું વાત કરું મિત્રો તો અહીંયા નોટ નથી, એ જરા જોઈ લો જો તમે શું નથી અહીંયા, નોટ નથી. તો હવે જવાબ બનાવવા માટે તમારી પાસે બે વિકલ્પ આવશે, યાદ કરો. હમણાં આ વિકલ્પને ધ્યાનમાં ના લો, નિયમ યાદ કરો. નિયમ એવું કે છે કે યુઝ ટુ વાળું વાક્ય આપ્યું હોય તો વાક્ય હકાર હોય તો એને નકાર જવાબ બનાવવો હોય, નકાર તો બે વિકલ્પ છે. આ નકાર જવાબ બન્યો, બરાબર, યુઝન્ટ આપણે મૂકીશું. અને હકાર જવાબ બનાવવાનો હોય તો શું કરવું? પણ હવે એવું પણ તમને મેં કીધેલું કે જ્યારે નકાર જવાબ બનાવો તો યુઝ જોડે નોટ નું એન્ટી પણ આવી શકે છે, અથવા જો તમને યાદ હોય તો આ ભૂતકાળ હોવાના કારણે ડીન પણ આવી શકે, એવું પણ તમને કહેવામાં આવેલું. વાક્ય નકારશે, જવાબ હકાર બનાવો છે તો એન્ટી ના મૂકો, તમે યુઝડ મૂકી દો. સેમ એઝ હિયર, ડીન્ટ ના મૂકો, ડીડ મૂકી દો. બરાબર. હવે આપણું વાક્ય હકાર છે ને નકાર, માટે મારે હવે નકાર જવાબ બનાવવાનો છે ને, મારા જવાબમાં કાં તો યુઝડન્ટ અથવા ડીડન્ટ દેખાવું જરૂરી છે. તો સર આ તો નથી આપ્યું ને, તો કોઈ વાંધો નહીં, જો ડીડન્ટ આપ્યું છે. હા સર, ઓપ્શન એ માં ડીડન્ટ આપ્યું છે, હેડ તો આવશે જ નહીં, એટલે ઓપ્શન સી એનો ઓપ્શન ડી તો નીકળી જ ગયા. ડાઉટ જાય છે એ ને બી માં, તો સીધી વસ્તુ છે કે ભાઈ ભૂતકાળ બતાવે એટલે ડીડ મૂકી દીધું છે બંનેમાં. વાક્ય હકાર છે, વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, અને નકાર બનાવવા માટે નોટ નું કોન્ટ્રેક્શન ફોર્મ એન્ટી મૂકવું પડશે તમારે. ત્યારબાદ વાક્યમાં જે કરતા આપ્યા આપેલ છે એ પ્રમાણે આપણે સર્વનામ નો પ્રયોગ કર્યો, શી. તો જવાબ બન્યો ડેન છે. ખ્યાલ આવી ગયો મિત્રો, નિયમ આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, શી રાઇટ્સ હિન્દી. વાક્ય જુઓ તમે, વાક્ય જોતા તમને ખ્યાલ આવી જશે કે જવાબની અંદર ઓક્ઝિલરી વર્બ આપ્યું છે. તમને દેખાય છે ઓક્ઝિલરી વર્બ? જોઈ લો તો જરા, નથી ને? ઓક્ઝિલરી વર્બ ના હોય તો તમને શીખવાડવામાં આવેલું કે કાં તો તમારે ડુ મૂકવાનું, કાં તો તમારે ડઝ મૂકવાનું છે, કાં તો તમારે ડીડ મૂકવાનું છે, અને નક્કી થશે આપેલ ક્રિયાપદ પરથી. રાઈટ આપ્યું હોત તો હું ડુ મૂકત. રાઈટ સ છે, એસ સે, તમારે ડઝ મૂકવું જોઈએ. અને જો રાઈટ નું ભૂતકાળ રોટ આપ્યો, ડબલ્યુ આર ઓ ટી ઈ, રોટ આપ્યું હોત તો મિત્રો હું ડીડ નો પ્રયોગ કરો. પણ અહીંયા જોઈ શકું છું વાક્યમાં ક્રિયાને એસ લગાવેલ છે, તો મારે ડઝ નો પ્રયોગ કરવો પડશે. અને ડઝ વાળા જવાબ જોઈએ તો બે છે, એટલે આપણો ઓપ્શન બી અને ઓપ્શન ડી નીકળી ગયા. હવે આપણા જવાબમાં કાં તો ઓપ્શન એ આવશે, કાં તો ઓપ્શન સી આવશે. તમે કહી શકશો મિત્રો, સરળ છે ને? વાક્ય હકાર છે, જવાબ નકાર બને, હકાર છે, જવાબ નકાર, એટલા માટે ઓપ્શન એ પણ ગાયબ અને આપણો ઓપ્શન સી ડઝન્ટ હી ઇઝ ધ રાઈટ આન્સર. જોયું, નિયમને સરળથી એપ્લાય કરવાના છે, ઉતાવળ જરા પણ કરવી નહીં. નેક્સ્ટ જુઓ, વાક્ય બહુ જ અગત્યનું છે. કેમ અગત્યનું છે એ તમને કહું, આના લીધે, પુટોન શબ્દના લીધે. એમાં હું જોઉં ને તો તમે પુટ ક્રિયા સાંભળેલી જ છે, પુટ એટલે મૂકવું. હવે આ ક્રિયાની વિશેષતા એ છે કે એનું વર્તમાનનું રૂપ પુટ થાય છે, ભૂતકાળનું રૂપ પણ પુટ થાય છે, અને મૃત કુદંત પણ પુટ થાય છે.
એના ત્રણ ત્રણ ક્રિયાપદના રૂપ જે છે ને એ સરખા છે, બરાબર. એટલે મને લોચો એ વાગે કે સર હવે મારે કયું સમજવું, વર્તમાન કાળ સમજવું કે ભૂતકાળ સમજવું? કારણ કે પૂર્ણ કાળ હોત ને, પૂર્ણ રૂપ હોત, પૂર્ણ કૃદંત, આપણે જેને મૃત કૃદંત કહીએ છીએ, તો મારે જવાબમાં આગળ પ્રશ્નમાં સોરી હેવ કે હેઝ અથવા હેડ આપ્યું હોત, હેવ હેઝ કે હેડ આપ્યું હોત, નથી આપ્યું, એટલે મારા માટે આ વિકલ્પ ગયો. હવે હું ફસાઈ ગયો આ બેમાં. અને જવાબમાં જો પ્રેઝન્ટ પાસ્ટ પાસ્ટ આ પરફેક્ટ એટલે પૂર્ણ, એટલે આ વિકલ્પ આપણે ગયો. મારી પાસે આ ત્રણ વિકલ્પ બચ્યા છે, ત્રણ માંથી કોઈ પણ જવાબ આવી શકે છે. થોડું પૂછવાનું થઈ શકે છે તમને કે અહીંયા કયો જવાબ મૂકો અને કઈ રીતે, તો હું તમને જે ટેકનિક આપું છું એ ધ્યાનમાં રાખો. શું ટેકનિક શું છે કે જ્યારે એવી ક્રિયા આપી હોય જેના ત્રણે ત્રણ રૂપ સરખા હોય, એવી ક્રિયા જેના ત્રણે ત્રણ રૂપ સરખા હોય, જેમ કે કટ, પુટ, સ્પ્રેડ, રીડ, ઘણી બધી એવી ક્રિયા છે જેના ત્રણે ત્રણ રૂપ સરખા છે, ત્યારે તમારે જોવાનું, શું જોવાનું, કે આગળ આપેલ જે કરતા છે એ જોઈ લેવાનું કે ત્રીજો પુરુષ છે એટલે કે હી, શી, ઇટ, અથવા કોઈનું નામ આપ્યું છે, કોઈ નામ, એક વચન નામ, પાછું નામ પણ કયું, પાછું એક વચન, કારણ કે બે બહુવચન પણ નામ આપે ને, હે ને, રાહુલ અને મેહુલ, શું થઈ ગયું, બહુવચન નામ થઈ ગયું. તો જોઈ લેવાનું કે જો આ લોકો આપ્યા હોય હી, શી, ઇટ અથવા એક વચન નામ, તો ધ્યાનમાં રાખો ક્રિયા જે આપી હશે એને કશું લગાવ્યું ના હોય, કે ભૂતકાળ સમજવું અને એસ લાગ્યો હોય અથવા ઈએસ લાગ્યો હોય તો તમારે એને વર્તમાન કાળ સમજવું. તમે જુઓ જરા, અહીંયા એસ કે ઈએસ લાગ્યો છે, નથી લાગ્યો હોત તો મારે વર્તમાન કાળ સમજવું પડત, પણ નથી લાગ્યો એટલે આ ભૂતકાળ સાબિત થયું. શું સાબિત થયું? ભૂતકાળ. તો ભૂતકાળ છે તો મારા જવાબમાં કયો જવાબ ના આવે? ભૂતકાળ છે તો કયો જવાબ નહીં આવે? એ, કેમ કે આ ડસ છે ને વર્તમાન કાળ બતાવે છે. હવે મારી પાસે માત્ર બે જ વિકલ્પ બચ્યા છે, ડિન્ટ અને ડીડ. તું જોઈ લો વાક્ય હકાર છે કે નકાર. વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેક હકાર બનશે, વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેક નકાર. વાક્ય આપણું હકાર છે, ક્વેશ્ચન ટેક નકાર બનશે, એટલે આપણો જવાબ બી બની રહ્યો છે, ઓપ્શન સી પણ નીકળી ગયો. તો જવાબ બી જે છે એ સાચો પડ્યો. કઈ રીતે સમજ્યા તમે? ખાસ ધ્યાનમાં રાખો બેટા કે જે ક્રિયાના ત્રણ ત્રણ રૂપ સરખા હોય ને એ આપણા માટે બહુ જ આઈએમપી, બહુ જ એટલે બહુ જ આઈએમપી. કારણ કે આગળ જો એક વચન આપશે ને કર્તા તરીકે, તો ક્રિયાને એસ કેસ લગાવશે અને વર્તમાન કાળ બનાવશે. હી પુટ્સ ઓન, હી કટ્સ, બરાબર, હી રીડ્સ. પણ જો નહીં લગાવે તો એ ભૂતકાળ થાય. હી પુટ, હી કટ, હી રેડ બોલાય, પાછું રીડ ના બોલાય, હી રીડ એવું ના વંચાય, હી રેડ ભૂતકાળ છે ને એટલા માટે. ખ્યાલ આવી ગયો? સરસ, આઈએમપી વાક્ય સમજીને ચાલજો. સરળ, હવે આ નિયમ તો તમારા માટે ઘણો સરળ બની ગયો છે. સર આયમ વાળું વાક્ય છે એટલે જોઈ લઈશું વાક્ય હકાર છે કે નકાર. જો વાક્ય નકાર હોય, વાક્ય નકાર હોય તો અમારો જવાબમાં એમ આવશે, અને આગળ કરતા આઈ હોય એટલે એમ આઈ જવાબ બની જાય. પણ વાક્ય હકાર છે તો નકાર બનાવવા માટે અમારી પાસે બે વિકલ્પ છે, કા તો અમે આરંડ મૂકી શકીએ છીએ એટલે કે આરંડ આઈ, કા તો અમે અમે એઇન્ટ આઈ મૂકી શકીએ છીએ. એવું બને કે બંને આપી દે? હા બને છે, એવું બને છે, એવું, હા બંને જવાબ આપી દે એવું પણ બને, અને એક ઓપ્શન આપે બોથ ધીસ એન્ડ ધીસ, ત્યારે આપણે બોથ વાળો પસંદ કરવાનો. હવે અહીં જોઈ લઈએ વાક્ય હકાર છે તો આપણા જવાબમાં કા તો આરેન્ટ આઈ આવવું જોઈએ કા તો એન્ટ આઈ. જોઈ લો એમન્ટ ગયો, એન્ટ આઈ સાચો પડે છે, આર આઈ સાચો લાગે છે પણ બન્યો નહીં, કેમ? એન્ટી તો છે એની અંદર. ડી ઓપ્શન જોઈએ તો ડુ આઈ છે, કોઈ હિસાબે નહીં આવે. તો જવાબ બી આપણો થઈ ગયો ફાઈનલ, એન્ટ આઈ. જો નિયમો મળે કરી દઈએ તો ડાયરેક્ટ મુદ્દા કેટલા સરળ થઈ જાય છે. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ સેન્ટેન્સ, નોબડી કેન ચેલેન્જ યુ. આગળના વિડીયોમાં આપણે જોયું ખબર છે ને, વનની ફેમિલી, બડીની ફેમિલી. તમે નથી જોયો વિડીયો તો પહેલા જોઈ લો પછી આ વિડીયો જુઓ મિત્રો. તો આપણે જોયું કે વનની ફેમિલી કોણ આવે વનની ફેમિલીમાં? હા અવાજ નવાર બતાવું છે, હવે તો તમને એવું થઈ જશે કે સર હવે અમને આવડે છે. હા તો પછી બોલો કોણ કોણ આવી શકશે અહીંયા વન ને બડી જોડે? તો કે સર એવરી વન, એવરી બડી, સમ વન, સમ બડી,
નો વન નો બડી એની વન એની બડી. ધ્યાનથી એકદમ ધ્યાનથી, હવે હું જે બોલીશ ને એ ધ્યાનથી. સર અમને ખબર, તમે એવું બોલશો કે અહીંયા ધ્યેય આવે. અરે ભાઈ, એ મને પણ ખબર છે કે તમને ખબર પડી ગઈ છે આ નિયમ, પણ હું જે બોલું છું કે બીજું જ બોલું છું. આગળના વિડીયોમાં તમે જોયા હશે, આગલા આપણે જે મોકલ્યા છે આ સોલ્વ કરીએ પહેલાના, એમાં આપણે જોયેલું કે આ બધા આવે ને એના પછી ઓફ આવે ને, ઓફ તો સાવધાની રાખવાની. કેમ સાવધાની રાખવાની? કારણ કે પછી તમારે ધ્યેય ના મુકાય. ઓફ પછી જે છે કરતા એ પ્રમાણે સરનામ મૂકવું પડશે. એવું સર? હા તો સર એવું કોઈ ઉદાહરણ આવશે, આપણે વાત ફરી કરીશું. પણ આ એટલા માટે બતાવ્યું કે મને સડનલી યાદ આવી ગયું કે ભાઈ ઓફનું નિયમ હોય ને તો બાળકોનું મૂંઝવણ થઈ શકે છે. એવું થાય ને એટલે હું ફરી કહી દઉં કે ઓફ આપ્યું હોય, એવરી વન ઓફ, સમબડી, સમ વન ઓફ, એટલે ઓફ આપી દે ને આ લોકો જોડે, ઓફ આપી દે. નો વન ઓફ, નન ઓફ, નન ઓફ એ તો દેખાય છે ઘણી વાર. તો એના પછી જે કરતા હોય ને એ કરતા પ્રમાણે સરનામ મૂકવું જોઈએ. પણ અત્યંત નથી આપ્યું એટલે આપણે શું કરીશું, બડી એટલે ધે, બડી એટલે ધે. ચલો તો ધે વાળા આપણા જવાબ સાચા ગણાય. હી આપ્યું છે, હી આપ્યું છે, ધે વાળા બે જવાબ છે. સર સર અમારો જવાબ બની ગયો કાંડ દે ને. ઓ ભાઈ, નકાર છે, નકાર. નો એટલે નકાર ને, જવાબ હકાર બને. હકાર જવાબ એટલે શું આવશે બોલો તો જરા. કેન દે રાઈટ આન્સર, બાકી બધા જ વિકલ્પ નીકળી. સમજાવો આ વાક્યમાં જો શું આપ્યું છે, લિટલ. લિટલ ના નિયમ તમે જો ધ્યાનમાં રાખ્યા ને તો કીધેલું કે હું તમને એમના લગતા બે નિયમ બતાવું. બે નિયમ, એના લગતા બે નિયમ ધ્યાનમાં રાખો. પહેલો નિયમ તમે ધ્યાનમાં રાખેલો કે અ લિટલ લિટલ એ સિવાય, તમે એવું જોયું કે આ વાક્ય હકાર ગણાય અને લિટલ આપે એટલે વાક્ય નકાર થઈ જાય. એટલે પહેલા તો આ તમે જોઈ લીધું કે અ લિટલ આપે એટલે વાક્ય હકાર, લિટલ આપે એટલે વાક્ય નકાર. એટલે વાક્ય નકાર છે. આ વાક્ય કયું છે? નકાર. ક્વેશ્ચન ટેગ બનશે હકાર. સર બીજો નિયમ તમે કે કહેતા હતા? હા, બીજું એવું કીધેલું મેં તમને કે અ લિટલ હોય, લિટલ હોય, ધ લિટલ હોય, એ વેરી લિટલ હોય તો સર્વનામ તરીકે તમારે ઈટનો પ્રયોગ કરવાનો. આ નિયમ છે, ધીરે ધ્યાનથી જોઈ લેજો કે ક્યારે કરતાનું સરનામ શું થઈ જાય ને. એનો આખો નિયમ, આખો એનો વિડીયો અલગ છે આપણો, બરાબર? તો મિત્રો જોઈ લો તમે એ વિડીયો, એમાં આપણે આ કીધેલું છે. હમણાં ને હમણાં જોઈ લો, કારણ કે હમણાં આને મેં કીધું ને એટલે એવું, જો તમને યાદ ના રહ્યું તો ફરી આ વાક્ય લખો ને, એ નીચે આ નિયમ લખી જ કરવાના બંને. હવે અહીંયા ઈટ આવવું જરૂરી છે. ઈટ વાળા જો બધા જ આપણે ઈટ છે, બરાબર? ચલો સરસ. વાક્ય મેં ઈઝ આપ્યું છે, વાક્ય નકાર છે. ઈઝ આપ્યું છે એટલે ઈઝન્ટ ના બોલતા, વાક્ય નકાર છે એટલે ઈઝન્ટ તો નીકળી ગયું ભાઈ. ડઝ ઇટ આવે ને? વોઝન્ટ ઈટ આવશે ને? જવાબ શું બની ગયો આપણો? આન્સર બી ઇઝ ઇટ. ખ્યાલ આવી ગયો મિત્રો કઈ રીતે જવાબ બની રહ્યો છે? લિટલ વોટર ઇઝ ઇન ધ બોટલ, અર્થાત બોટલની અંદર થોડું પાણી છે. થોડું એટલે નહિવત નથી, મારે ફરી બોટલ ભરવી પડશે એમ. ખ્યાલ આમાં નોટ ના આપે પણ, કારણ કે લિટલ પોતે નકાર છે. નેક્સ્ટ, ઓપન ધ ડોર. સમજાવવાની સમજો નહીં ને? હા કેમ સર? અમને જવાબ ખબડી ગઈ. શું જવાબ ખબડી? સર વિલ્યુ આવે, કારણ કે વાક્ય આજ્ઞાર છે. તો જો વિલ્યુ આપ્યું છે, આપ્યું સર વિલ્યુ પણ આપ્યું. સર અહીંયા તો વિલ દેહ પણ આપ્યું છે સર. હવે અમે શું કરીશું? પહેલા તો ભાઈ જે નથી આવતો ને એને હટાવી દો, એટલે ડિસ્ટર્બ કરે જ નહીં. હવે મને કહો દેહ આવે, દે આવે ના આવે, કારણ કે વાક્ય આજ્ઞાર છે. બની ગયો જવાબ સી ફાઈનલ. થઈ ગયું ને સરળ? નિયમો એટલા સરળ થઈ તમે સમજ્યા છો ને મિત્રો કે હવે દરેક વાક્યના જવાબ એવું લાગશે તમને આવડી રહ્યા છે. જોઈ લો આ વાક્ય પણ, જોઈ લો આવડે ને. ઉતાવળ ના કરો, ઉતાવળ ના કરો ભાઈ. તમે જુઓ અહીંયા હું આપ્યું છે વન, એક આખું નિયમ છે જે આપણે સમજાવ્યો છે આગલા વિડીયોમાં, કે જ્યારે વાક્યની શરૂઆત વન થી થઈ હોય જ્યારે આપણે શું સમજાવ્યું છે તમને ફરી લખી દઉં એ નિયમ, જેથી તમારે ધારો કે એ વિડીયો ના જોવો હોય
પણ જોઈ લેજો, કારણ કે એવા બીજા નિયમ ઘણા છે. એ વિડીયોમાં આપણે શું શીખવાડ્યું કે જે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે વન આપેલ હોય તો સર્વનામ તરીકે વન જ મૂકવું. આવું આપણે એ નિયમમાં બતાવીશું. એવરી વન નહીં લખ્યો, એ નો વન નથી લખ્યું કે હું ધ્યેય મૂકી દઉં, ધ્યાનમાં રાખજો. હા, કે એટલે તમે આ ધ્યેય વાળા જવાબ પસંદ કરતા હોય તો કાઢી નાખજો. આમે નીકળી જશે કે તમે મસ્ટ આપ્યું છે ને, પણ વાક્યમાં પણ મસ્ટ છે. એટલે ધ્યેય મૂકવાનું મન થશે તમને, કારણ કે તમે સાંભળ્યું વનની ફેમિલી, બડીની ફેમિલી, પણ હું બોલ્યો વનની ફેમિલી. ફેમિલી એટલે ખબર છે, મેમ્બર્સ હોય. વન એકલું નથી બોલ્યો હું, વનની ફેમિલી. એવરી વન, નો વન, સમ વન, એની વન, વનની ફેમિલી. પણ આ ફેમિલી નથી, એકલું વન આપ્યું છે એટલે કોઈ પણ એમ. વન મસ્ટ ડુ વન્સ ડ્યુટી. ભાઈ, કોઈએ પણ પોતાની ડ્યુટી કરવી જોઈએ, દરેકે, હે, દરેક વ્યક્તિએ પોતાની ડ્યુટી કરવી જોઈએ, કરવી જોઈએ. સાચી વાત, કમ્પલસરી કરવી જોઈએ. તો મિત્રો, ભાઈ મને એ તો ખબર કે મારા જાબમાં વન આવશે, એટલે આપણા બે જાબ તો આપોઆપ નીકળી ગયા. કાં તો મારો જાબ એ છે, કાં તો બી છે. જોઈ લો, વાક્ય હકાર છે કે નકાર. હકાર છે ને, તો જવાબ નકાર આવે ને તો ઓપ્શન બી પણ ગયો ને. ઓપ્શન એ, મસ્ટ એન્ડ વન ઇઝ ધ રાઈટ વન. ખ્યાલ આવે છે ને, ધ્યાનમાં રાખજો. વન નો નિયમ બહુ જ આયમ્પી છે. આપણે લખી જ કહીએ, આપણે કહી જ દઈએ તમને કે આ વાક્ય આયમ્પી ખરું. જો પાછું આવ્યું વન. સર, હવે વન મૂકી દઈએ અમે. ઓ ભાઈ, આગળ આપણે બોલેલા એ વન ક્યારે આવે, એકલું હોય ત્યારે. પણ આ તો વનની ફેમિલી લઈને આવી છે. જો વનની ફેમિલી એટલે શું થઈ જશે, તે. આપણા જવાબમાં ધ્યેય ક્યાં છે, અહીં છે. ઓપ્શન બી નીકળી ગયું, અને ઓપ્શન સી ને ડીમાં પણ ધ્યેય છે. એટલે આપણા જવાબમાં કાં તો ઓપ્શન એ છે, કાં તો સી છે, કાં તો ડી છે. નક્કી કરી દઈએ ને આપણે. ક્રિયાપદ જઈએ. સ્ટૂડ, સ્ટેન્ડ આપ્યું હોત અથવા સ્ટેન્ડ આપ્યું હોત તો હું શું કરત, તો કાં તો હું ડૂ મૂકત, કાં તો ડઝ મૂકત. બરાબર ને? એવું કદી ગોખવો નહીં કે સ્ટેન્ડ હોય તો ડુ, ઉણે એસ લાગે ડઝ, એવું ગોખવો નથી બગા. કારણ કે આ લોકો જોડે છે ને હંમેશા એકવચન ક્રિયાપદ આવે, એટલે આવું વાક્ય આપ્યું હોત ને. એવરી વન, કે એવરી વન જ છે, તો વન લઈએ. એવરી વન સ્ટેન્ડ અપ. એટલે તમને એવું મન થાય કે ચલો ને આપણે એસ છે તો ડઝ મૂકી દઈએ, પણ ભાઈ આ એટલે ધ્યેય, અને ધ્યેય જોડે ડઝ ના આવે, ડુ આવે. ધ્યેય બહુવચન છે અને ડુ બહુવચન ક્રિયાપદ છે. બહુવચન કરતા બહુવચન ક્રિયાપદ. બરાબર? એટલે મારા જવાબની અંદર આ આવી શકત, અને ક્યારે આવત, જ્યારે સ્ટેન્ડ આપ્યું હોય. પણ મિત્રો, અહીંયા તો સ્ટેન્ડ નું ભૂતકાળ સ્ટૂડ આપ્યું છે. સ્ટૂડ એટલે સ્ટેન્ડ નું ભૂતકાળ. તો ડુ ડઝ નું ભૂતકાળ શું થાય, તો કે ડીડ. એટલે જવાબમાં ડીડ હોવો જરૂરી છે. તો કયો જવાબ ગયો? બીજો કયો જવાબ ગયો? વાક્ય હકાર છે, જવાબ નકાર બનશે, એટલે ઓપ્શન સી જવાબ આપણો સાચો બને. ખ્યાલ આવી ગયું એ રીતે આપણે જવાબ શોધી રહ્યા છીએ, નિયમોનો કેટલો સરળતાથી આપણે ઉપયોગ કરી રહ્યા છે. લેટ સી ધ નેક્સ્ટ વન. મસ મસ. ઓ ભાઈ, આપણે આ નિયમ બોલ્યા કંઈક. જોઉં તો હું આમાં શું બોલેલો ખબર તમને? ઓકે, બોલેલો. હું ફરી એક વાક્ય બતાવી દઉં તમને. ઓકે, આપણા વાક્ય પર આવી ગયા છે. આને લગતું કંઈક બોલેલો બોલેલો. અરે, મેં તો લખેલું કે ભાઈ ફેમિલી જો, આ વનની ફેમિલી, આ વનની ફેમિલી છે ને, નો વન, નન, નન એટલે નો વન. તો નન આપ્યું છે ને, એટલે મન થાય સર ધ્યેય બે મૂકી દે ને અમે. પણ એ પહેલા આપણે આ જોવાનું, નન ઓફ ધેમ. સર, નન ઓફ, નન ઓફ, મેની ઓફ, હે ને, આપ્યું હોય તો એના પછી જે કરતા છે એ કરતા પ્રમાણે સર્વનામ કોણ. ધારો કે અહીંયા હું તમને કહું, ધારો કે અહીંયા ધ્યેયના સ્થાને કોસ આપ્યું હોય, યુ આપ્યું હોય, હે, આમાંથી કોઈ પણ આપ્યું હોય, તો જવાબમાં મારે શું લખાય ખબર છે? અહીંયા ધ્યેય આપ્યું છે તો ધ્યેય મૂકાય પહેલામાં. અસ આપ્યું હોય તો શું સર્વનામ શું થાય? વી થાય. યુ આપ્યું હોય તો યુ. ધ્યાનમાં રાખજો, બહુ જ એમ્પી વાત કરી રહ્યો છું તમને આ. અને આ આપણા વિડીયોમાં આખો આનો નિયમ અલગ લખાયેલો છે.
બરાબર, એ પણ જરા જોઈ લેજો. તો ન ન ધેમ છે એટલે મારા જવાબમાં ધ્યેય આવવો જરૂરી છે. તો ચલો ક્યાં ક્યાં ધ્યેય છે? તો ચારે ચાર માં ધ્યેય છે. નન, નન એટલે નો વન, કોઈ નહીં, હે ને? તો નકાર છે વાક્ય નકાર ને જવાબ હકાર બને, તો હકાર બને તો બધા હકાર આપ્યા છે. હવે તો કન્ફ્યુઝન થઈ ગયું સર અમને, શાંત થાવ. ડીડ આપ્યું છે. ડીડ શું છે? ડૂનો ભૂતકાળ છે. હે, ડીડ ડૂનો ભૂતકાળ છે એટલે વાક્ય ભૂતકાળમાં છે. વાક્યમાં કેન નથી આપ્યું, વાક્યમાં શુડ નથી આપ્યું, વાક્યમાં કુડ નથી આપ્યું, વાક્યમાં ડી લખ્યું છે. ડીડ પોતે ભૂતકાળ છે એટલે ભૂતકાળ છે એટલે મારે ડીડ નો પ્રયોગ કરવો પડશે. વાક્ય નકાર છે, જવાબ હકાર બનશે. તો મારો ફાઇનલ આન્સર બની ગયો ડીડ દે. ગોટ ઇટ ક્લિયર? તમને પડી? તમને ઓફ આવી છે ભાઈ, સાચવાનું. શું કીધું છે? કે ઓફ આપે તો ઓફ પછીનો કરતા હોય એના પ્રમાણે સર્વનામ મૂકવાનું. એને લગતો એક આ નિયમ ભરી મળી જાય ને તો મજા આવી જાય. ચલો સરસ મજાનું વાક્ય છે. ડે સેલ્ડમ કમ હિયર, કોઈ પણ ઓક્ઝિલરી વર્બ આપ્યું નથી એટલે ડુ ડસ ડીડ નો પ્રયોગ કરીશું. કમ છે, ડુ આવી શકે છે, કમ્સ હોત, ડઝ આવી શકે છે, કેમ હોત, કમનું ભૂતકાળ કેમ, ડીડ આવી શકે છે. શું આપ્યું છે અહીંયા? કમ. હું ડુ તરફ ગયો તો જવાબ ડુ વાળા કેટલા છે? આન્સર એ, આન્સર ડી. એટલે મારા આપા આટલા જવાબ હટી ગયા. ચાલો જોઈ લઈએ સર વાક્ય. વાક્ય જોયું તો તમે બધામાં ધ્યેય તો આપ્યું છે પાછું. તો વાક્ય જોયું, વાક્ય હકાર છે કે નકાર? શું લાગે છે સર? વાક્ય હકાર લાગે છે તમને? લાગે છે નહીં? કેમ નહીં લાગતું તમને? સર તમે બોલેલા છે અનેક વાર. શું બોલેલું છું? કે સેલ્ડમ, લિટલ, સ્કેટલી, હાર્ડલી. વાક્યને નકાર બનાવે છે. આપણું વાક્ય નકાર છે, સેલ્ડમ ના કારણે જવાબ હકાર આવે. હકાર વાળો જવાબ કયો છે? આ નકાર વાળો જવાબ છે. એટલે આપ ગયો ભાઈ. હકાર વાળો જવાબ આપ્યો છે વિકલ્પ આપણો ડી. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ડુ ધે. ચાલો કેવી રીતે જવાબ બન્યો? થોડુંક તમારે સાવધાની રાખવાની છે ને, આપણા શીખાયેલા નિયમ જે તમે જોઈ લો છો બરાબર, ફરી એક વાર તો જવાબ સરળ બની જાય છે. આ બની ગયો સર. આઈ એમ અ ફાસ્ટ બોલર, વાક્ય હકાર છે, જવાબ નકાર. એમ અને નકાર શું થાય? એમ પ્લસ એનટી ઇઝ ઇક્વલ ટુ, કાં તો તમે આર એન ડાઈ લખશો, કાં તો તમે એન ડાઈ લખશો, બરાબર ને? કાં તો તમે બંને લખશો, જો બંનેનો વિકલ્પ આપ્યો હોય તો. ચલો સર, વાક્યમાં તમે કીધું આર એન ડાઈ કાં તો એન ડાઈ, એમ એન ડાઈ તો છે જ નહીં ભાઈ આપણી પાસે. એન ટાઈ છે સર, આ જવાબ બની શકે છે. આર આઈ એટલા માટે ના બને કારણ કે મારે જવાબ નકાર બનાવવાનો છે. ડુ આઈ તો કોઈ હિસાબે નહીં બને. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ વન. ખ્યાલ આવ્યો મિત્રો? સરળ છે ને? ફરી એક વાર આ વિડીયો જોઈ લો બરાબર. નેક્સ્ટ વિડીયોમાં હું પાછા બીજા અમુક વાક્ય લઈને આવું છું, પણ એ પહેલા હું ઈચ્છા રાખીશ કે ભાઈ તમે આગળના બંને વિડીયો જોઈ લો. અને હું તો કહું છું પહેલેથી બધા જ વિડીયો જો તમે નોટબુક બરાબર નથી બનાવી તો જોઈને બનાવી દો, જેથી કરીને આપણા બીજા વાક્યો પણ અંતથી સરળતાથી તમે જલ્દીથી શીખી શકો. ઠીક છે મિત્રો? તો ધ્યાનમાં રાખવા જેવું શું છે? ધ્યાનમાં રાખવા જેવું છે કે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો બરાબર છે. અને બીજા ઘણા બધા વિષયો અહીંયા શીખવાડવામાં આવી રહ્યા છે, એનો તમે લાભ અવશ્ય લેજો મિત્રો. અને અને શું? અને મિત્રો, તમે બીજા તમારા મિત્રોને કહેજો કે લાઈક કરે, શેર કરે, એ પણ એમના મિત્રોને મોકલે, જેથી કરીને જ્ઞાન, જ્ઞાન તો જેટલું વેચો ને એટલું સારું બરાબર ને? તો અમે ઈચ્છા રાખીએ છીએ કે અમારું આ જ્ઞાન દરેકને ઘરમાં પહોંચે, અને એના માટે તમારી મદદની જરૂર મિત્રો. બાકી અમે તમારી મદદ માટે તૈયાર છે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને ફરી એકવાર કોઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નંબર તમારી સમક્ષ છે જ બરાબર મિત્રો. તો ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ.